ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. દેશના સૌથી મોટા રાજ્ય 403 બેઠકવાળા ઉત્તર પ્રદેશમાં 10, 14, 20, 23 અને 27 ફેબ્રુઆરીએ તેમજ 3 અને 7 માર્ચે કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે. ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન યોજાશે. કોરોના કાળમાં આયોજિત ચૂંટણી માટે ચૂંટણી પંચે અભૂતપૂર્વ વ્યવસ્થા કરી છે. 80 વર્ષથી વધુ વયના નાગરિકો, દિવ્યાંગો તથા કોરોના સંક્રમિત મતદારો ઘરે બેઠા જ મતદાન કરી શકશે. 6 જાન્યુઆરીએ જામનગર શહેરમાં કોરોનાના 30 કેસ અને 7 જાન્યુઆરીએ 40 કેસ નોંધાયા હતા. આજે 8 જાન્યુઆરીએ શહેરમાં નવા 50 કેસ નોંધાયા છે. કોરોનાના દૈનિક કેસોનો આંક ઝડપથી ઊંચો થતો જાય છે, જેને પગલે આરોગ્ય તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં નવા 50 કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં 10 કેસ સામે આવતા જિલ્લામાં કુલ 60 કેસ નોંધાયા છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના સંક્રમણ પ્રતિદિન વાયુ વેગે વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાની 3જી લહેરની સંભવિત અસરો અંગે રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, કોરોના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય, કમિશનર વિજયકુમાર ખરાડી, DDO મિહિર પટેલ, MPSA મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, GG હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારી વગેરે પદાધિકારીઓ જોડાયા હતા. જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા આરોગ્ય વિભાગ તથા સોલિડ વેસ્ટ શાખા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડની શાક માર્કેટ, દરબારગઢ નજીક સુભાષ શાક માર્કેટ તથા સજુબા હાઈસ્કૂલ પાસે શાક વેચતા ફેરિયાઓના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારી દિલીપભાઈ પંચાલ તથા સોલિડ વેસ્ટ શાખાના રાજભા જાડેજા, યુવરાજસિંહ ઝાલા વગેરેની ટીમ દ્વારા કુલ 350 જેટલા ફેરિયાઓ તથા શાક વિક્રેતાઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવત મુજબ યુવાનીના ઉંમરે પગ મૂકતા જ સગીર વયના દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણે અપરાધની દુનિયામાં હરણફાળ ભરવાનું આરંભ કરી દીધું હતું. જામનગરમાં દિવ્યરાજસિંહ દિવલા ડોન તરીકે કુખ્યાત બની ગયો. પાસા સહિતના 30થી વધુ ગુના તેની સામે નોંધાયેલા છે. તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા ખોડિયાર કોલોની વિસ્તારમાં થયેલ લૂંટના પ્રકરણમાં દિવલો ડોન આરોપી હતો. પોલીસે ફરાર દિવલા ડોનને ઝડપી લઈ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો આપણા સાચા સુપર હીરો છે. સૈનિકોનું સન્માન એ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. જામનગરના મોટા થાવરિયા ગામના અલ્પેશ રમેશભાઈ ચોવટિયા આર્મીમાં 17 વર્ષ સુધી ફરજ બજાવી સેવાનિવૃત્ત થયા છે. આ પ્રસંગે વતનમાં તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ અલ્પેશભાઈની દેશ સેવાને બિરદાવવામાં આવી હતી.